નમસ્કાર, કેમ છો? આ વરસાદી મોસમ, આ માહોલની મજા એ હોય છે કે આમ ગમે ત્યારે એકાદ ઝાપટું આવી જાય અને તમને ભીંજાઈને જતું રહે. એક સરસ ઝરમર વરસે અને તમને એમ થાય કે વાહ, અત્યાર સુધી તો તડકો હતો, બફારો લાગતો હતો અને અચાનક વાદળ વરસી ગયું. કોઈ ગમતીલી સાંજે કોઈ મનગમતું જણ અચાનક જ ફૂટપાથ ક્રોસ કરતાં કરતાં મળી જાય ને, એવું લાગે. ચોમાસાની આ મજા. અને હવે તો આજના શુક્રવારે આમ એક લોંગ વીકેન્ડ તરફ આપણી જર્ની છે. આજે નાગપાંચમ છે, પછી રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમ. એમાં પાછો રવિવારને સોમવાર અને શનિવાર, એટલે તો મજા મજા છે. આવી લીલોતરીમાં ક્યાંક તમે ફરવા જવાનું બહાનું ગોતી જ કાઢશો, એક સરસ મજાની ટ્રીપ કરી નાખશો. મને વિશ્વાસ છે સોમનાથ, દ્વારકા, અંબાજી બધે તો ખૂબ 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 કીડિયારું ઉભરાશે. આજે બધાને એમ થશે કે બે ચાર વખત નમીને ભગવાનને ભજી લઈએ, આજે જ એમને સાધી લઈએ, જે આખું વર્ષ આપણું સારું જાય, હે ને? આવા સરસ મજાના આ શુક્રવારી દિવસે બેઠા છીએ ત્યારે અમારે ત્યાં અમદાવાદમાં એક ઝાપટું આવી ગયું છે. એક સરસ મજાનું ઝાપટું આવી ગયું આજના દિવસમાં. આમ બધું પાણી પાણી થઈ ગયું છે અને આમ ખાબોચિયા નથી ભરાયા, એટલે ભીની માટીની ખુશબુ તમે બહાર નીકળો તો તમને મળતી રહે એવી રીતનું એક સરસ ઝાપટું આવ્યું છે. અને ઠંડક ઠંડક થઈ ગઈ છે અને એ ઠંડક સાથે, એ કલેજામાં ટાઢક સાથે આજે એક બીજી ખુશબુ પણ અમે શ્વાસમાં ભરી લેવાનું વિચાર્યું છે. દર શુક્રવારે જે રીતે આપણે ગુજરાતી ભાષાનો ઉત્સવ ઉજવીએ છીએ, એ જ ઉપક્રમ આજના શુક્રવારે છે. અને એ રીતે આજની આ સાંજે, આજની આ સંધ્યાએ આપણી ભાષાની ખુશબો, આપણી માટીની ખુશબો શ્વાસમાં ભરવી છે. અને એ રીતે આખે આખો આ કાર્યક્રમ જલસો તરફ વાળવો છે. તમને ખબર જ છે જલસો છીએ અમે અને આપનું સ્વાગત છે. હું છું નૈષદ અને આપનું સ્વાગત કરું છું લાઈવ જેમિંગમાં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને એનો આ ખૂબ લોકપ્રિય કાર્યક્રમ લાઈવ જેમિંગ. આજના આ શુક્રવારે આપણી સાથે એક એવા કલાકાર મોજૂદ છે જેઓ ખાસ, આમ તો મૂળ ગુજરાતમાંથી જ, વિદ્યાનગર, આણંદ, બરોડા એમના બધા મુકામો રહ્યા છે, પણ અત્યારે સ્થાયી થયા છે મુંબઈ ખાતે અને મુંબઈથી ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા છે. ખૂબ સઘન અભ્યાસ કર્યો છે એમણે, તાલીમ લીધી છે, સરસ મજાની સજ્જતા કેળવી છે, ખૂબ સમજણથી ગુજરાતી ગીતોને એ ગાય છે, પરફોર્મ કરે છે અને બોલિવૂડની મેઇન ઇન્ડસ્ટ્રીમાં, મુંબઈની ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ બધું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતી ભાષા પ્રત્યેનો એમનો પ્રેમ હજી એવો જ સાજો નરવો છે. આજે એમની પાસેથી આપણે મન ભરીને એવા સરસ આ માહોલને જચે અને સૂજે એવા ગુજરાતી ગીતો સાંભળવાના છે. અને ગીતો જ નહીં, આજની આ શુક્રવારી સાંજે આપણે થોડીક ગઝલો પણ સરસ મજાની સાંભળીશું. કદાચ ગઝલોનો દોર આજે આ શુક્રવારની સાંજે, આ ઘેરાયેલી સાંજે ખૂબ સરસ મજાનો મંડરાશે અને આપણી ઉપર એક સરસ વાતાવરણ ખડું કરશે અને આ ઝરમર ક્યાંક વરસશે આપણા ભાષાની. તો મારી સાથે દિલથી આવકારો એક એવા કલાકાર જે ગુજરાતી ભાષાને ખૂબ પ્રેમ કરે છે અને ખૂબ સજ્જતાથી ગાય છે. દિલથી આવકારો, પ્રેમથી આવકારો લાઈવ જામિંગમાં આજે આપણી સાથે આપણા મહેમાન ધ્વનિત જોશી. ધ્વનિતભાઈ એ, મેં કીધું એ પ્રમાણે, ગુજરાતી ગીતોને અને આ ભાષાને તો પ્રેમ કરતા જ રહે છે, સાથે સાથે ખૂબ સજ્જતા સાથે એમણે પોતાના સ્વરાંકનો પણ તૈયાર કર્યા છે. એટલે આજે કંઈક થોડુંક મૌલિક ને થોડુંક જાણીતું ને થોડું અજાણ્યું એવું બધું આજે આપણે સાંભળવાના છે. સાથે એટલા જ બે સજ્જ કલાકારો, કીબોર્ડ ઉપર પાર્થ ઠાકર અને તબલા ઉપર અગેઇન એટલા જ સજ્જ દક્ષેશ પટેલ. So, can we make some noise in the house? ચાલો. ભગવતી કુમાર શર્મા લખે છે આ ચાર પંક્તિઓમાં એમ કે તારી જ લાગણી છું મને વ્યક્ત કર હવે, તારી જ લાગણી છું મને વ્યક્ત કર હવે, શબ્દો મળે કુમારા તો ઉચ્ચાર જે મને, તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે, વરસાદી કોક સાંજે તું મલ્હાર જે મને. વાહ વાહ. ચાલો વરસાદી સાંજે આપણે સરસ મજાના આ ભાષાના શબ્દોને
મલહાર અને ધ્વનિત ભાઈ આપણે આજ અમદાવાદ શહેરના ખૂબ પ્રખ્યાત કવિ આદિલ મંસૂરીની ગઝલ. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે. ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી માટીની આભીની અસર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે. પરિચિતો જોઈ લેવાદો, જોઈ લેવાદો, પરિચિતોને ધરાઈને જોઈ લેવાદો, પછી હસતા ચહેરા મીઠી નજર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે, મળે ના મળે, મળે ના
વાહ વાહ વાહ. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે અને આદિલ મંસૂરી સાહેબની આ અતિ લોકપ્રિય રચનાનું સ્વરાંકન ધ્વનિતભાઈ આપનું. આના સ્વરકાર અજીત પરમાર મારા મિત્ર છે. ઓકે. અને મેં એટલી બધી વાર ગાઈ લીધું આ ગીતને કે ઘણા લોકો મિસઇન્ટરપ્રિટ કરે છે કે મારું કમ્પોઝિશન છે, પણ ખરેખર ક્રેડિટ ગોઝ ટુ અજીતભાઈ એન્ડ ઓફકોર્સ આદિલ મંસૂરી. ઓફકોર્સ. અને આ રચનાના ઘણા બધા જાણીતા અજાણ્યા સ્વરાંકનો પણ છે, અને એ દરેક આ રચના જ એટલી સુંદર છે કે એનું કોઈ પણ સ્વરાંકન ખબર નહીં, સ્વરાંકન પણ નિખરે જ ઉઠતું હોય છે, એટલી સુંદર રચના જાણે કે લખાઈ છે. અને એ રીતે આજના આ મહેફિલની આ લોકપ્રિય રચનાની જ્યારે શરૂઆત થઈ છે, હું ખૂબ દિલથી આવકારું છું ફરી એક વખત ધ્વનિતભાઈને, કૃષ્ણભાઈને અને પાર્થને. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અને તમને આજની આ પહેલી પ્રસ્તુતિથી અંદાજ તો આવી જ ગયો હશે કે હવે શું થશે, આગળ કેવું રહેશે અને કેવો સરસ મજાનો આ કાર્યક્રમ રહેવાનો છે. આ સમાજ જે બંધાયો છે એની આ ખૂબ લોકપ્રિય પ્રસ્તુતિ સાથે આપણે શરૂઆત કરી છે. આગળ પણ વધીએ છીએ ફટાફટ. ખૂબ બધા ગુજરાતી ગીતો અને કદાચ ગઝલો ઉપર ધ્વનિતભાઈનો ઝુકાવ વધારે રહેશે, કારણ કે એમને, મને લાગે છે ત્યાં સુધી ગઝલો એમની પ્રિય છે. ગઝલનો સબ્જેક્ટ, ગઝલ ઇઝ હિઝ ફેવરેટ જોનર. સો એ રીતે પણ આજે ખૂબ સરસ મજાની આપણે ગઝલો સાંભળીશું ને મજા પડશે આજના વરસાદી માહોલમાં તમને ધ્વનિતભાઈને સાંભળવાની. તમારા ફીડબેક તરફ પણ આપણે ધીમે રહીને આગળ વધીએ છીએ, તમારી રિક્વેસ્ટ પણ આપણે લઈશું, પણ એ બધું થોડી વારમાં. અત્યારે પાછા તરત વળીએ ધ્વનિતભાઈ પાસે અને એક નવી રચના સાંભળીએ. મીનવાઇલ મારે તો માત્ર તમને એટલું જ યાદ અપાવવાનું છે કે આ છે જલસો, અને જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે. અને જો મજા પડે તો આખે આખું સેશન તમે શેર પણ કરી શકો છો, તમારા પ્રિયજનોને સ્વજનોને પહોંચાડી શકો છો અને એમને નિમંત્રણ આપી શકો છો આ કાર્યક્રમમાં આ રીતે ડિજિટલી જોડાવાનો. રાઈટ, આખે આખું સેશન રેકોર્ડ પણ થઈ રહ્યું છે એટલે તમને કાર્યક્રમ પતશે એના લગભગ અડધો કલાકના સમયમાં અમારી એપ્લિકેશન પણ સાંભળવા મળશે. પણ એ પહેલાં આપણે ખૂબ બધી રચનાઓ આ બે કલાક દરમિયાન મન ભરીને માણીએ. હવે પછી હું કંઈક કહી શકું છું આજે ગઝલ ગાયેલી છે. એકચ્યુઅલી ગઝલના સબ્જેક્ટની વાત નીકળી એટલે હું કંઈક શેર કરવા માગું છું નિષેધભાઈ, કે ગઝલનું જે ટેકનિકલ સ્વરૂપ છે, જે મિશ્રા હોય છે, બે મિશ્રા હોય છે, આ વિષયની ઓળખ મને 9મા ધોરણમાં આવી. અરે વાહ. અને ગુજરાતી ભાષાના મારા શિક્ષક રાણા સાહેબે પહેલી વાર ગઝલ શીખવાડી અને એ આ જ ગઝલ હતી, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. અને આદિલ મંસૂરીનું નામ પણ કદાચ મેં પહેલી વાર ત્યારે જ સાંભળ્યું અને ગઝલના પ્રેમમાં ત્યાંથી જ પડી ગયો. એક બહુ ક્વિકલી એક સ્ટોરી કહું છું. થોડો સમય મેં ન્યુયોર્કમાં વિતાવ્યો હતો, ન્યૂજર્સીમાં, અને ન્યૂજર્સી અને ન્યુયોર્કની વચ્ચે પણ એક નદી વહે છે, જેમ અમદાવાદમાં એક નદી છે એ રીતના. અને હું કાયમ રાત્રે ત્યાં મારો સમય પસાર કરતો અને એ નદીને જોયા કરતો, અને ખૂબ સુંદર દ્રશ્ય હતું ન્યુયોર્ક સિટીનું. અને એ નદીને જોઈને કાયમ મને એવું થતું, રોજે જ થતું કે આ દ્રશ્ય ફરી મળે ન મળે. અને રોજે આદિલભાઈને યાદ કરતો, રોજે આ ગીત યાદ, આઈ મીન આ ગઝલ યાદ કરતો. અને થોડા વખત પછી હું એ શહેર છોડીને જતો રહ્યો ત્યારે મને કોઈક મિત્ર દ્વારા કહેવામાં આવ્યું કે તું જ્યાં રહેતો હતો ને ત્યાં આદિલ મંસૂરીનું ઘર ત્યાંથી 2 માઇલ દૂર હતું. અને મને ખબર જ નહોતી, હું ક્યારેય મળી નહીં શક્યો. અને થોડા જ વખતમાં એમનો સ્વર્ગવાસ થયો. એટલે મારા ઇમોશન જોડાયેલા છે આદિલભાઈ સાથે, આ ગઝલ સાથે અને દરેક નદીઓ સાથે. હવે વરસાદની મોસમની વાત છે તો હું હવે મારી એક સ્વરચના સંભળાવું છું. અને 1995માં મેં પહેલું કોમ્પોઝિશન કરેલું એ આ ગીત છે, હરીન્દ્રભાઈની રચના. ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ. ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ. ઝાંઝવા હો કે દરિયાવ, તરસતા જઈએ. ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ.
નિર્જન છે આવેરા સાવ નિર્જન છે આવેરાન બીજું શું કરીએ સાવ નિર્જન છે આવેરાન બીજું શું કરીએ બાંધીએ એક નગરને ને જરા વસતા જઈએ જાંજવા હો કે દરિયાવ તરસતા જઈએ ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ પલ મુંજવાની મજા તાલ દેનારને એક પલ મુંજવાની મજા રાગ છેડ્યો છે રુદનનો રાગ છેડ્યો છે રુદનનો છતાં હસતા જઈએ જાંજવા હો કે દરિયાવ તરસતા જઈએ ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઈએ ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ વરસતા જઈએ વરસતા જઈએ વાહ વાહ ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ હરીન્દ્ર દવેની આ ખૂબ જાણીતી રચના અને આના ઘણા બધા સ્વરાંકનો ઘણા બધા સ્વરકારોએ પોતપોતાની રીતે કર્યા છે. મને આનો એક શેર ખૂબ ગમે છે કે આપણે ક્યાં છે મમત, આપણે ક્યાં છે મમત, એકબીજાની સાથે રહીએ. હું ભૂલી ગયો છું આપણે ક્યાં છે મમત, ચાલો યાદ આવે એટલે કહું. મીનવાઇલ તમને જો યાદ હોય તો મોકલી આપો ને, કારણ કે મને આનું આમ થોડા ઘણા શેરની આસપાસ છું પણ મને યાદ નથી આવતો. એક શેર હું કહી શકું એમ છું કે મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે. હા, ગાયને સંભળાવી દો. બિલકુલ. મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે, મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે, મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે, કંઈ નથી કામ છતાં કંઈ નથી કામ છતાં ચાલ અમસ્તા જઈએ ઝાંઝવા. આ એક શેર મેં મિસ કર્યો હતો.
અને એક શેર કે આપણે ક્યાં છે મમત એક જગ્યાએ રહીએ, આપણે ક્યાં છે મમત એક જગ્યાએ રહીએ, માર્ગ માંગે છે ઘણા ચાલ ને ખસતા જઈએ. આ શેર આ મને ખૂબ ગમતો હતો અને મીનવાઇલ એ ગાતા હતા ત્યારે મેં યાદ કરી લીધો. પણ આ આપણી ભાષાની આ રળિયાત, આ આ અજવાળું, આ મજા, ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ. અને અમારે ત્યાં તો એકાદ ઝાપટું આવી ગયું છે ત્યારે આ આ રચના એટલી બધી બેસે છે, એકદમ બંધ બેસે છે કે અમને એમ થાય છે કે વાહ, આવું સરસ મજાનું સંગીત હોય, આવી ઝરમર હોય તો કેટલી મજા પડે. મનગમતાનો હાથ હોય ને થોડું દૂર ચાલી શકાય એવું સાથ હોય, શું જોઈએ જીવનમાં બીજું, હે ને? ખેર, આવી એક સરસ મજાની સાંજે રિસ્પોન્સ પણ એટલો જ હુંફાળો છે, ઝરમર છે, એની પણ વાંચીએ. પારુલ મોદી કહી રહ્યા છે, વાહ, અત્યારનો રિસ્પોન્સ છે જ્યારે તમારું ઇન્ટ્રોડક્શન થયું હતું ત્યારે. સોનિક વ્યાસ કહી રહ્યા છે સ્વાગતમ. રવિ જાદવ કહી રહ્યા છે જય હો. પ્રસન્ન પટેલ, રામ ભમ્મર, અજીતસિંહ વાળા, નવઘણ વાઘેલા, કૃપાલી પટેલ, ચેતન પટેલ, નંદુ સંજનવાલા કહી રહ્યા છે એક્સલન્ટ, નીરવ બક્ષી, સોવિક વ્યાસ, મીનલ ઉપાધ્યાય, ચેતન રાઠોડ, અર્ચના ઓઝા, નિરાલી ઈચ્છાપુરિયા, દીપ્તિ શાહ, મિનેશ ઠક્કર, ભાર્ગવ ભીસાણિયા, આ બધા જ વખાણી રહ્યા છે, વેરી નાઇસ એવું કહી રહ્યા છે. જાગૃત ત્રિવેદી પણ વખાણી રહ્યા છે. જીગર આચાર્ય કહી રહ્યા છે સ્વરોના બાદશાહ ધ્વનિત જોશી, મોજ મોજ નદીની રેતમાં જલસા પર જલસો જ જલસો. થેન્ક યુ, વોટ અ ફીડબેક. બિપિન પરમાર કહી રહ્યા છે વાવ. મુનિ ભટ્ટ કહી રહ્યા છે વાહ ધ્વનિત, ખૂબ 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 મજાનો જલસો કરાવવાનો છે. મુનિ ભટ્ટનો આ રિસ્પોન્સ છે. વિવેક ભૂત કહી રહ્યા છે વાહ, એટલે એમ પેલી એમ વિક્ટરીની સાઈન એમણે આપી છે. ડૂસ પંડ્યા એ કહી રહ્યા છે નાવ આઈ ગોટ ધ રાઈટ લિંક, ગુડ. સાગર ભરવાડ કહી રહ્યા છે યા. જય બાબરિયા, રીના પરમાર, દેવેન્દ્ર જોશી કહી રહ્યા છે માય ફેવરિટ ગઝલ. દેસાઈ શિલ્પા કહી રહ્યા છે ક્યા બાદ, ખેવના દેસાઈ વાહ. તન્વી મોદી કહી રહ્યા છે વાહ. દુસ પંડ્યા અગેઇન કહી રહ્યા છે આ તો અમારો શિકાગોનો લાડીલો આર્ટિસ્ટ. અરે વાહ ભાઈ વાહ. વિશાલ એ અત્યારે શિકાગોથી જોઈ રહ્યા છે જી. ઓ વાહ, ધેટ્સ ગ્રેટ. વિશાલ સાવલિયા પણ વખાણી રહ્યા છે, સંદીપ વેકરિયા, અને ખૂબ બધો રિસ્પોન્સ છે. કેટલા બધાની વાત કરીએ, ધીમે ધીમે આપણે આ રિસ્પોન્સ તરફ પણ આગળ વધીએ. અત્યારે એક નવી પ્રશ્ન, હવે વરસાદી માહોલની જ વાત છે, થોડી દુઃખી વાત છે. ઓકે, પણ આ શહેરે જેમ આદિલ મંસૂરી જેવા કવિઓ આપ્યા, ઘણા કવિ આપ્યા, એક ખૂબ જૂનો મિત્ર અને ખૂબ કુશળ કવિ અને ખૂબ જાણીતું નામ અંકિત ત્રિવેદી, એમણે ગઝલ લખી હતી અને એ કમ્પોઝ કરવાનો પ્રયત્ન મેં કરેલો. બે શેર એના સંભળાવવા માંગુ છું. ચોમાસુ બારે માસ છે લે હવે, ચોમાસુ બારે માસ છે, કોક એવું અપણામાં ખાસ છે લે હવે. લે હવે ચોમાસુ બારે માસ છે, કોક બારે માસ છે.
લે ફરી પાછી ગઝલ આવતરી, લે ફરી પાછી ગઝલ આવતરી. તું હશે ચોપાસ છે, તું હશે નિધારણા ચોપાસ છે. લે હવે ચોમાસુ બારે માસ છે, કોક છે. લે હવે ચોમાસુ બારે માસ છે. વાહ, લે હવું લે હવે ચોમાસુ બારે માસ. અંકિતભાઈની આ જાણીતી રચના છે ને, એનું એક બીજું સ્વરાંકન નૈનેશ જાનીએ કર્યું છે, જે પણ ખૂબ એટલું જ સરસ છે. તમારે તમને ખબર નથી, મને ખ્યાલ નથી કે તમને ખબર છે કે મને ખબર છે જી. આ બધા જ જુદા જુદા સ્વરાંકનો જલસોમાં અવેલેબલ છે. મારે તમને આ મુદ્દે આ વાત કરીને યાદ એ અપાવવું છે કે જલસોમાં એક જ ગીતના અનેક બધા સ્વરાંકનો ઉપલબ્ધ છે. જલસોમાં ઘણા જ સ્વરાંકનો જે ખૂબ લોકપ્રિય છે અને ઘણા બધા ગાયકોએ પોતપોતાની રીતે ગાયા છે, નિભાવ્યા છે અને એ રીતે પરફોર્મ કર્યા છે, એ પણ જલસોમાં અમે સમાવ્યા છે અને એ રીતે એ પણ ઉપલબ્ધ છે. એટલે જલસો તમે ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને લગભગ 20,000થી વધુ ગુજરાતી ગીતોનો એક ખજાનો છે. એટલે તમને લોકપ્રિય સ્વરાંકનો જુદા જુદા કંઠમાં સાંભળવા મળશે, લોકપ્રિય રચનાઓ કે જાણીતી અજાણી રચનાઓ અનેક સ્વરાંકનો અનેક સ્વરકારોના સુર શબ્દોમાં સાંભળવા મળશે અને ગાયક કલાકારોની પોતપોતાની રીતે એમની પદ્ધતિથી ને એમની આવડતથી સાંભળવા મળશે. એટલે તમને બહુ વેરાયટી આ એક એપ્લિકેશનમાં ઉપલબ્ધ થાય છે. સો ડાઉનલોડ જલસો. અત્યારે જલસો સાથે જે પહેલી વખત જોડાયા છે, દરેકને કહેવું છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. એપ્લિકેશન છે એટલે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે અને તમને ખૂબ મજા પડશે. આ બધા ગીતો તમને એક આંગળીના ટેરવે સાંભળવા મળી શકે છે. ખૂબ બધા લોકો પણ મીન વાઇલ આપણી સાથે સાથે જોડાયા છે. ખેવના દેસાઈ કહી રહ્યા છે વાહ, તન્વી મોદી વાહ કહી રહ્યા છે, સંદીપ વેકરિયા વખાણી રહ્યા છે વરસાદની આ સાંજે જલસો સંગ સુર સાદ મિલાવે છે, રેલાવે સંગીતની રીમઝીમ જેણે મને આખું અમદાવાદ, જાણે મને આખું અમદાવાદ, કંઈ સમજાયું નહીં પણ ટૂંકમાં એ વખાણી રહ્યા છે ખૂબ સરસ રીતે. શ્વેતા જોશી વાહ કહી રહ્યા છે, ધર્મી ત્રિવેદી કહી રહ્યા છે વાહ ધ્વનિત, અદ્ભુત કમ્પોઝિશન, મજા પડી ગઈ. ગીરા દેસાઈ ભાઈ ખૂબ ખૂબ મજા પડી ગઈ એવું કહી રહ્યા છે. કેટી કૌશલ હા મોજ હા કહી રહ્યા છે, વાહ ધ્વનિત વોટ અ સ્ટાર્ટ યુ ડુ સ્પંડ્યા કહી રહ્યા છે. તમારી નદીની વાત ઉપર એમનો હટસન રિવરનો ઉલ્લેખ છે એ પણ એ મોકલાવી રહ્યા છે. અહીંયા જાગૃત ત્રિવેદી વાહ કહી રહ્યા છે, દેવેન્દ્ર જોશી વેરી કેચી કમ્પોઝિશન બાય ધ્વનિત એન્ડ અને લોટ મેની પીપલ, ઘણા બધા છે કેટલાની અદ્ભુત ગઝલ, મજા પડી જલસો જ જલસો એવું દેવેન્દ્ર જોશી કહી રહ્યા છે. નાઇસ ક્લિયર વોઇસ એન્ડ સાઉન્ડ રિયલી ગુડ એઝ ઓલવેઝ નૈષદ, અલગ અલગ હીરા મોતીને પછી નથી વંચાતું કદાચ આમાં, ગુડ જોબ નૈષદ, ગ્રેટ જોબ એવું કહી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ હેમંતભાઈ. હેમંતભાઈ પણ ખૂબ જાણીતા તબલા પ્લેયર છે અને આપણી સાથે ઘણી વખત સંગત કરી ચૂક્યા છે. એન્ડ લોટ્સ ઓફ અધર પીપલ આર ઓલ્સો દેર, જલસામાં હંમેશા જલસો જ પડે છે એવું આશિતા પંચોલી કહી રહ્યા છે અને બીજા ઘણા બધા લોકો સાથે સાથે જોડાયા છે. ત્યારે મારે માત્ર તમને એટલું જ યાદ અપાવું છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો. બની શકે કે આજે તમે પહેલી વખત આ કાર્યક્રમના પરિચયમાં આવ્યા હો. અમે આ લગભગ છેલ્લા 1.5 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ એનો 72મો એપિસોડ છે. એટલે તમે અનેક કલાકારોને માણી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો બધા જ કલાકારો બહુ સહજ રીતે તમને મળી જાય એપ્લિકેશનમાં, એ રીતે અવેલેબલ છે. રાઈટ, સો ડાઉનલોડ થશે. ઓકે,
ધ્વનિતભાઈ, હવે એક ગીત સંભળાવવા માંગુ છું. ખૂબ ગુણી કવિ અને મારા વડીલ મિત્ર કહી શકું એમને, શુકદેવ પંડ્યા. હા હા. અને એક અદ્ભુત પ્રકારના શબ્દો જેમાં એક ગામડાની ખુશ્બુ પણ મળે, જેમાં શહેરનો રૂવાબ પણ મળે. જી. એટલે એમના વિશે હું કંઈ બોલવા નથી માગતો, એમનું ગીત જ ગાઉં. પણ તમે જે વાત કરી, જે લે હવે ચોમાસું મેં ગાયું, એ નૈનેશભાઈએ પણ કમ્પોઝ કરેલું. તો આ ગીત નૈનેશભાઈની જ રચના છે જે હવે હું ગાવા જઈ રહ્યો છું. અને નૈનેશભાઈને હું અંગત રીતે મારા ગુરુ માનું છું. અને એમની આ રચના, એમને દરેક કમ્પોઝિશન ખૂબ ગમે છે, પણ પર્ટિક્યુલરલી આ ગીત મારું બહુ ફેવરિટ છે. ચામડી તો ઠીક લોહી બાળી નાખે, એવા તડકા તપે છે તારા દેશમાં. ચામડી તો ઠીક લોહી બાળી નાખે, એવા તડકા તપે છે મારા દેશમાં. ચામડી તો ઠીક લોહી બાળી નાખે, એવા તડકા તપે છે મારા દેશમાં. કાગળ પર ચિતરેલી નદીઓની જેમ, કાગળ પર ચિતરેલી નદીઓની જેમ જળ છળ તું તું મૃગ જળિયા વેશમાં. ચામડી તો ઠીક, ચામડી તો ઠીક લોહી બાળી નાખે, એવા તડકા તપે છે મારા દેશમાં. પડે છે લોહી બળબળતી વેદનામાં, ફાટી પડે છે લોહી બળબળતી વેદનામાં. આંખો તો રાતું પરવાળું, ફાટી પડે છે લોહી બળબળતી વેદનામાં. આંખો તો રાતું પરવાળું, રોમ રોમ રોયાની ઘટના તો રે, ને શબ્દો ના બારણે તો તાળું. રોમ રોમ રોયા ઘટના તો રે, ને શબ્દો ના બારણે તો તાળું. આંખો તો ઠીક, આંખો તો ઠીક પણ આંસુ રડે. આંખો તો ઠીક, આંખો તો ઠીક પણ આંસુ રડે. દુઃખ ઉભા રૂપાળા દરવેશમાં, કાગળ પર ચિતરેલી નદીઓની જેમ,
આગળ પરિચિત રેલી નદીઓની જેમ જળ છળતું તું મૃગ જળી આવેશમાં ચામડી તૂટીક ચામડી તો ઠીક લોહી બાળી નાખે એવા તડકા તપે છે મારા દેશમાં એવા તડકા તપે છે મારા દેશમાં એવા તડકા તપે છે મારા દેશમાં ચામડી તો ઠીક લોહી બાળી નાખે તેવા તડકા તપે છે મારા દેશમાં અને જવાહર બક્ષીની આ ચાર પંક્તિઓ સાંભળો કે પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું મને બચાવી નીકળું લઈ શબ્દની આડ લઈ શબ્દની આડ તને શોધું દરિયામાં મોજાઓ કહેતા પરે તું છે દરિયા પાર તમે આ ભાષાનો ખેલ જુઓ કેવી સુંદર રીતે કેટલી બધી શબ્દોની જગ્યાઓમાં આપણને પરિસ્થિતિનો તાગ આપે છે આજે એક બાજુ ધ્વનિતભાઈ ગાય કે લોહી બાળી નાખે તેવા તડકા તપે છે આ દેશમાં મારા દેશમાં અને અત્યારે વરસાદી સાંજ આ ઝરમર અને આ ભાષાની મહેક આ ખુશ્બો આ ઠંડક આ બધું જ્યારે આપણે સાથે લઈને નીકળ્યા છીએ ત્યારે આજનો આ લાઈવ જામિંગનો આ કાર્યક્રમ થોડો વધારે સૂચક બની રહે છે થોડી વધારે ઠંડક થોડી વધારે ઝરમર આપણા સુધી પહોંચાડનારો બની રહે છે લાઈવ જેમિંગનો આ લગભગ 72મો એપિસોડ છે અને અમે આ છેલ્લા 1.5 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અમારે ત્યાં ઘણા બધા કલાકારો અત્યાર સુધી ગુજરાતી ગીતોની પ્રસ્તુતિઓ કરી ચૂક્યા છે અને ખૂબ લોકપ્રિય રહ્યા છે તમે પણ આ બધા જ કાર્યક્રમોને આજે જો પહેલી વખત તમને એમ થતું હોય કે તમને જાણવા મળતું હોય તો પ્લીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ બધા જ કાર્યક્રમો અમે લાઈવ જેમિંગના સેક્શનમાં જલસો સ્પેશિયલના સેગમેન્ટમાં મૂક્યા છે અને બધા જ આસાનીથી મળી જાય એ રીતે મૂક્યા છે તો તમે ચોક્કસથી એક તો જલસો ડાઉનલોડ કરી લેજો અને આ એપ્લિકેશનને મન ભરીને માણજો રાઈટ અમે એક આખે આખા સેશનનું એક સરસ મજાનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા છીએ યુટ્યુબ પર પણ જલ્દીથી આવશે વિડીયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે સાથે સાથે હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે એટલે તમને આનું એકદમ સ્ટુડિયો ક્વોલિટી સાઉન્ડ રેકોર્ડિંગ વર્ઝન પણ તમને સાંભળવા મળશે આ કાર્યક્રમ પતશે એના લગભગ 1.5 કલાકના સમયમાં સો આ બધું જ માણવું હોય એક જ બેઠકે એક જ સંગાથે એક જ જગ્યાએ તો જલ્દ ડાઉનલોડ કરી ઓકે ધ્વનિતભાઈ હવે એક ગઝલ ગાઉં છું જી મેં થોડો ફેરફાર કર્યો છે ગઝલમાં એટલે કે શબ્દોમાં નહીં એનો તો મને હક નથી એ છૂટ તો કવિ લઈ શકે મેં ખાલી મિશ્રામાં બદલ કર્યું છે કે હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો પણ મેં લાઈન થોડી આગળ પાછળ કરી દીધી છે મારી સહુલિયત માટે આ કમ્પોઝ કરવાનો પ્રયત્ન મેં કર્યો હતો જ્યારે લગભગ હું કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણતો હતો અને નવો નવો પિયાનો અને કીબોર્ડ વગાડવાનો શોખ જાગેલો તો ઘણી રચનાઓ ઇન્સ્ટ્રુમેન્ટ બેઝડ બની જતી હોય છે નિષેધભાઈ કે હાર્મોનિયમ હાથમાં હોય ત્યારે અમુક પ્રકારની રચનાઓ બને ને કદાચ ગિટાર હાથમાં હોય તો કોઈ બીજી પ્રકારની રચના બને તો મારા હાથમાં કીબોર્ડ હતું મારી ફર્સ્ટ કીબોર્ડ રોલેન્ડ JV-30 તો એ વગાડતા વગાડતા આ રચના કરી હતી તો એમાં થોડો નાનકડો કોર્ડ્સનો કંઈક ખેલ છે એક પ્રયત્ન કર્યો છે દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો હું પણ તમારી યાદમાં મારો નથી
નથી રહ્યો હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો દરિયો દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો શમણામાં પણ હવે ના મુલાકાત થઈ શકે શમણામાં પણ હવે ના મુલાકાત થઈ શકે ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો તારા મિલન માં તારા વિરહની ગઝલ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો કિનારો નથી રહ્યો કિનારો નથી રહ્યો દરિયો વહી ગયો અને કિનારો રહી દરિયો રહી ગયો અને કિનારો નથી રહ્યો આહા કેટલી સરસ વાત છે અને આવી જે ચાર પંક્તિઓમાં આદિલ સાહેબ લખે છે કે હોય શું બીજું તો ખાલી હાથમાં હોય શું બીજું તો ખાલી હાથમાં ખાલી પો ખખડે સવાલી હાથમાં હોઠ પર દરિયો ઘુઘવતો પ્યાસનો કાચની એક ખાલી પ્યાલી હાથમાં વાહ વાહ આદિલ સાહેબ આ મજા છે આપણા આપણા શબ્દોની આપણી ભાષાના શબ્દોની અને
આ મજા અમે દર શુક્રવારે તમારી સાથે વહેંચીએ છીએ આ લાઈવ જમીનમાં. આજના આપણા કલાકાર ધ્વનિત જોશી, જે લોકો માત્ર આજે હમણાં જ જોડાયા છે અને હમણાં જ અમારા પરિચયમાં આવ્યા છે, એમને મારે કહેવું છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને એના ઉપર અમે અમારા ફેસબુક પેજ ઉપર અને એપ્લિકેશન ઉપર દર વખતે દર શુક્રવારે આ સરસ મજાનો લાઈવ જેમિંગનો અવસર ગોઠવી લઈએ છીએ, જ્યાં આગળ જાણીતા અજાણ્યા કલાકારો આવીને ગુજરાતી સંગીત પ્રસ્તુત કરતા રહે છે. ખૂબ બધા લોકો આજે આપણી સાથે અત્યારે સતત જોડાયા છે અને એ વખાણી રહ્યા છે. રાજેશ પટેલ કહી રહ્યા છે અદ્ભુત. દેવેન્દ્ર જોશી, જ્યારે પેલી હરિન્દ્ર દવેવાળી જે શેર મેં વાંચ્યો હતો એના માટે કહી રહ્યા છે નિષદભાઈ સુપર્બ, થેન્ક યુ વેરી મચ. રશ્મિ રક્ષિત અગ્નિહોત્રી કહી રહ્યા છે તબલા નવાઝનું નામ આપશો પ્લીઝ. તબલા નવાઝનું નામ છે દક્ષેશ પટેલ, આપણી સાથે મારી ડાબી બાજુ. એક વખત જોરદાર તાળીઓ આ સંગીતકારો માટે પણ. તબલા ઉપર દક્ષેશ પટેલ અને કીબોર્ડ ઉપર પાર્થ ઠાકર. દક્ષેશભાઈ ખેર ધ્વનિતભાઈના જૂના જોડીદાર છે, એમની જુગલ જોડી છે, પણ પાર્થ હમણાં જ લગભગ આમ તાબડતોબના સમયમાં એમની સાથે જોડાયો છે. બપોરના જ અરસામાં એની ગોઠવણ થઈ છે અને એ એકદમ અત્યારે થોડી જ પ્રેક્ટિસ, થોડા જ રિહર્સલ્સમાં વગાડી રહ્યો છે. એટલે આ સંગીતકારો અદ્ભુત કરી રહ્યા છે. મજા છે. હું જી પ્લીઝ ઇન્ટરપ્ટ કરું છું તમને. પ્લીઝ પ્લીઝ. કે અમે એકચ્યુઅલી કોઈ રિહર્સલ કર્યું જ નથી. અરે વાહ. ટુ બી વેરી ઓનેસ્ટ, અને પાર્થ સાથે ક્યારેક ફોન પર પહેલા વાત થઈ હતી, પણ લાઈવ જેમિંગની મજા જ આ છે. કે દક્ષેશ મારો બહુ જૂનો મિત્ર છે, પણ આમાંના ઘણા ગીતો દક્ષેશે પણ નથી સાંભળ્યા. અને લાઈવ જેમિંગની મજા એટલા માટે આવે છે કે અમે એકબીજા સાથે ખાલી સંગીતના માધ્યમથી જ વાતો કરીએ છીએ. તમે જ્યારે બોલતા હો છો ત્યારે હું એમને સ્કેલ કહું છું, નામને હું પેટર્ન કે તાલ કહું છું, ધેટ્સ ઇટ. પછી ગીત એ લોકો મને લઈ જાય છે ક્યાંક અને તમારા સુધી પહોંચાડે છે. એટલે દરેક ગાયકો અને સંગીતકારો હું બોલતો હોઉં ત્યારે આ કાળી ચાર ને ધોળી પાંચ ને ત્રીજી કાળી આવું બધું કરીને મને મારી વાતોને એટલી સુરીલી કરતા હોય છે ને કે હું થોડો વધારે તમારા સુધી પહોંચું છું. એ રીતે પણ આખે આખો કાર્યક્રમ સુર અને શબ્દને આધીન બનીને તમારા સુધી પહોંચે છે, આપણી ભાષા તમારા સુધી પહોંચાડે. ખૂબ ખૂબ આભારી છું આવા ઉત્તમ કલાકારો જે લોકો આટલી બધી સજ્જતા સાથે, આટલી બધી સાધેલી એમની સાધના સાથે આ પ્રસ્તુતિઓ કરતા રહેતા હોય છે. ખૂબ બધા લોકો આપણી સાથે સતત જોડાયેલા છે અને વખાણી રહ્યા છે આ કાર્યક્રમને. ખૂબ જ સુંદર એવું કહી રહ્યા છે આશિતા પંચોલી. જયેશ કુમાર પટેલ કહી રહ્યા છે વાહ વાહ ધ્વનિત. ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે હું ફ્લોરિડા અમેરિકાથી જલસાના 71મા એપિસોડથી જોડાયો છું. શબ્દ સૂર ને સરગમનો અદ્ભુત સંગમ અને સાંભળવાનો અનેરો લાવો. વાહ, થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે જોડાયા છો ભૂપેન્દ્રભાઈ, અમને ખૂબ આનંદ છે. ગિરીશ ચંદ્રેગા કહી રહ્યા છે તને ખોટું લાગે તો હું શું કરું, મને આછકલું અડવાની ટેવ. આ ફરમાઈશ કરી રહ્યા છે આ ગીતની. રિષભ મહેતા જ્યારે અંકિત ત્રિવેદીની ગઝલ આપણે ગાઈ ત્યારની તેમની આ કમેન્ટ છે કે શ્રી અંકિત ત્રિવેદીની ગઝલનું સ્વરાંકન ખૂબ જ સરસ અને રજૂઆત પણ એટલી જ અસરકારક. કવિ રિષભ મહેતા અભિનંદન. થેન્ક યુ વેરી મચ રિષભભાઈ ફોર જોઈનિંગ અસ અગેઇન. તમારી દર વખતની હાજરી, દર શુક્રવારની હાજરી અમારું બહુ મોટું પીઠબળ છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. દમદાર વજનદાર સુરીલો અવાજના માલિક ધ્વનિતભાઈ, લવ યુ જીગર આચાર્ય આવું કહી રહ્યા. થેન્ક યુ. ડુસ પંડ્યા કહી રહ્યા છે અદ્ભુત. લે હવે ચોમાસું બારે માસ છે, વાહ જલસો પડી ગયો એવું ભાર્ગવ ભેંસાણીયા કહી રહ્યા છે ત્યારે જ્યારે આપણે ગાયું હતું. નુપુરા માકડ કહી રહ્યા છે વાહ જોરદાર, એન્જોઈંગ રમણીક વારુ એક્સલન્ટ. ધ્યાન જોશી કહી રહ્યા છે રિક્વેસ્ટ સોંગ પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. હવે આ મારી ફેવરિટ જગ્યા છે. હા, સો મારે માત્ર ખૂબ આદર સાથે આ લોકપ્રિયતા અને આ કલાકારોની આટલી બધી સજ્જતા સાથે મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે આ બધા ગીતો, આ બધા જાણીતા લોકપ્રિય ગુજરાતી ગીતો આપણે અનેક જગ્યાએ અનેક કાર્યક્રમોમાં સાંભળ્યા છે અને અનેક કંઠમાં સાંભળ્યા છે. આ અમે પ્રયત્ન કરીએ છીએ કે આ કાર્યક્રમમાં, પર્ટિક્યુલરલી લાઈવ જેમિંગમાં, તમને કંઈક નવું સાંભળવા મળે. અને એ રીતે જુઓ કે ગઝલોનો જ્યારે માહોલ જામ્યો છે અત્યારે, તો ધ્વનિતભાઈ કેટલી નવી નવી ને કેટલી સરસ રચનાઓ આપણને સંભળાવી રહ્યા છે. અમે પણ આ સ્વરાંકનોના પહેલી વખત પરિચયમાં આવી રહ્યા છે અને એ રીતે ગુજરાતી ભાષાના આવા સરસ મજાના મોતીઓનો અમને પરિચય થઈ રહ્યો છે. એટલે
તમે જો નવા હો તો મારે કહેવું છે કે લાઈવ જેમિંગમાં અમે બહુ જ લોકપ્રિય અને ખૂબ જ જાણીતી જે દરેક કાર્યક્રમોમાં ગવાય છે એવી ફરમાઈશો બહુ ઓછી લઈએ છીએ. તમારી કોઈ એવી ફરમાઈશ હોય કે જે તમે બહુ વર્ષોથી સાંભળી હોય ને ઘણા વર્ષોથી સાંભળી ના શક્યા હોય એવી કોઈ રચના, કોઈ જાણી અજાણી કોઈ રચનાની તમારે ફરમાઈશ કરવી હોય તો સ્વાગત છે તમારું ધ્વનિતભાઈને, કે કોઈ પણ કલાકારને અનુકૂળ હશે તો ચોક્કસથી ગાશે, રાઈટ? અને હજી તો ઓહો હું કેટલાની વાત કરું, બહુ જ બધા લોકો આપણી સાથે છે. રશ્મિ રક્ષિત અગ્નિહોત્રી કહી રહ્યા છે દક્ષિષભાઈને ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ રશ્મિબેન. મ્યુઝિક મેન્ટર સિંગર પ્રશાંત સોની કહી રહ્યા છે ધ્વનિત દક્ષેશ પાર્થ અભિનંદન ફ્રોમ યુએસએ. વાવ, સચ અ લવલી ફીડબેક. ઓકે, થેન્ક યુ સો મચ. હવે એક ગીત રજૂ કરું છું અને આ ગીતની ઉંમર મારા કરતાં લગભગ 20-21 વર્ષ વધારે છે, એટલે હું મારી ઉંમર નથી કહી રહ્યો પણ લગભગ 60-65 વર્ષ જૂનું તો ગીત ખરું જા. અને એના કવિ છે સુરતના એક કવિ, કવિ પરિમલ. અને આ ગીત સાથે પણ મારો એક ઇમોશનલ કનેક્શન છે કારણ કે મારા સૌથી પ્રથમ ગુરુ એટલે કે મારા કાકા શ્રી નરેન્દ્ર જોશી, એમની આ સ્વર રચના છે. અને એ જમાનામાં ખૂબ ખૂબ સુંદર રચનાઓ એમણે કરી હતી, એમાંનું આ એક જેમ છે. અને મારા નસીબ કહો, સદનસીબ કહો કે એમની પાસે બેસીને, એમના ખોળામાં બેસીને પહેલીવાર હાર્મોનિયમ પર હાથ મૂક્યો હતો, તો એ સમય નાનપણમાં શીખેલી આ રચના રજૂ કરું છું. દ્વારે દ્વારે
સામે આવ્યા ભટકી દ્વારે દ્વારે વાટ નિરખ તું ઊભું રહ્યું તું વાટ નિરખ તું ઊભું રહ્યું તું જીવન અભિસારે આંખ ઉઘાડી હતી પરંતુ આંખ ઉઘાડી હતી પરંતુ જ્યાં ખપ ગઈ છવાઈ રે મન અવસર ગયો ગુમાઈ રે મન અવસર ગયો ગુમાઈ અવસર ગયો લખે છે કે આપલે હૈયાની છે પણ એમની બે આંખમાં કાળજું કે ત્રાજવું છે એટલું નક્કી કરો. આપલે હૈયાની છે પણ એમની બે આંખમાં કાળજું કે ત્રાજવું છે એટલું નક્કી કરો. રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ મોટા કે ઘરડા થવું છે એટલું નક્કી કરો. અને હર જન્મમાં કોણ બીજું આપણી અંદર રહે. ધ્વનિતભાઈ
કે હર જન્મમાં કોણ બીજું આપણી અંદર રહે, આ વખત એ જાણવું છે, એટલું નક્કી કરો. યે બાત હૈ. ગૌરાંગ ઠાકર સુરતના ખૂબ જાણીતા કવિ. આ કવિ અને કવિતાનો સુભગ સમન્વય, આ કવિતા અને સ્વરાંકનોનો સુભગ સમન્વય, આ સ્વરાંકનો અને આ સુરોનો સરસ મજાનો સમન્વય, આ સુરો અને આ સરસ કંઠનો સુભગ સમન્વય, એટલે જલસો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન અને એનો આ ખૂબ લોકપ્રિય ઉપક્રમ લાઈવ જેમિંગ દર શુક્રવારે સાંજે અમે કરતા રહેતા આવીએ છીએ. અને આવી સરસ વાત અત્યારે ગોઠવાઈ છે અને સરસ રીતે આ બધો ચાલી રહ્યો છે ત્યારે ખૂબ બધા લોકો પણ આપણી સાથે જોડાયા છે. ડૂસ પંડ્યાની એક ફરમાઈશ છે, તને ખોટું જો લાગે તો હું શું કરું. નીરવ વૈદ્ય કહી રહ્યા છે, ઇફ યુ નો જરા અંધાર નાબૂદી નો હોય બાય શોભિત દેસાઈ. લિસનિંગ વાઇલ ડ્રાઇવિંગ, એવું નીરવ વૈદ્ય કહી રહ્યા છે. ખૂબ અભિનંદન દક્ષેશ અને પાર્થને પણ. વેરી નાઇસ, વેલ ડન, એવું યશ બાલા શુક્લ કહી રહ્યા છે. આસ્થા જોશીપુરા આચાર્ય હેલો કહી રહ્યા છે અને વાહ જોરદાર એવો પણ પેરેલલી એમનો રિસ્પોન્સ છે. ભાવના બારોટ થમ્સ અપ કહી રહ્યા છે. વાહ વેરી ટચી કમ્પોઝિશન, નાઇસલી સાંગ, એવું દેવેન્દ્ર જોશી કહી રહ્યા છે. દેવેન્દ્ર જોશી, દેવેન્દ્ર જોશી છે ને એ મારા પપ્પા થાય. અને એ સુગમ સંગીતના અને ઓવરઓલ સંગીત, ફક્ત સુગમ સંગીત નહીં, શાસ્ત્રીય સંગીત હોય, ગઝલ હોય કે પછી અરિજિત સિંઘના ગીતો હોય, બધાના ખૂબ શોખીન છે. વાહ. એટલે એ મને ખ્યાલ છે લગભગ 2 દિવસથી ફેસબુકથી ની સામેથી ખસ્યા જ નથી, ભલે જલસો આજે આવવાનું હતું. પણ બરોડામાં અને બોમ્બેમાં સ્માર્ટ ટીવીમાં કેવી રીતના ફેસબુકની એપ ને કેવી રીતના ચાલી શકે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છે. વાહ ભાઈ, વાહ વાહ. એ રીતે દેવેન્દ્રભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ અત્યારે તમે જેટલો એન્જોય કરતા હશો, આઈ એમ શ્યોર બીજું કોઈ નહીં કરતું હોય. તમારી હાજરીની નોંધ લઈએ છીએ, સ્વાગત કરીએ છીએ. પ્રીતિ ત્રિવેદી કહી રહ્યા છે, વાહ જેટલું સુંદર સ્વરાંકન એટલી જ સુંદર રજૂઆત, આ સાથે વાહ, એવું આશિતા પંચોલી કહી રહ્યા છે. અને ખૂબ બધા લોકો, ખૂબ બધા લોકો છે. આપણે ધીમે રહીને એ બધો ફીડબેક વાંચીએ, પણ એ પહેલાં નવી પ્રસ્તુતિ. એક થોડી એક પ્રયોગ છે, પ્રયોગ ના કહી શકાય, પણ સુગમ સંગીત જ્યારે ચાલી રહ્યું છે તો મૂળભૂત રીતે હું વડોદરાથી આવું છું અને વડોદરા સાથે ગરબાનું નામ પણ જોડાયેલું છે. આ એક ગરબા પ્રકારનું ગીત કહી શકાય અને એના સ્વરકાર ફરી એકવાર નરેન્દ્ર જોશી, જે મારા કાકા, જેમનું પણ અમે રેમન અવસર ગાયું, એમની જ આ એક બીજી સ્વરચના એક સ્થાયી અંતરા સંભળાવું છું. ક્યાં સુધી તારા નૈણથી વહેશે બોલ અષાઢને શ્રાવણ, ક્યાં સુધી તારા નૈણથી વહેશે બોલ અષાઢને શ્રાવણ, ગોકુળ માવ શ્યામ નાવે, શ્યામ નાવે, ચાલ સખી વન રાવન, ચાલ સખી વન રાવન. ક્યાં સુધી તારા નૈણથી વહેશે, ક્યાં સુધી તારા નૈણથી વહેશે બોલ અષાઢને શ્રાવણ, ગોકુળમાં શ્યામ નાવે, ચાલ સખી વન રાવન, ચાલ સખી વન રાવન.
મુરલી કેરી સુરાવલીની જાર થઈતી હેલી જાર થઈતી હેલી મુરલી કેરી સુરાવલીની જાર થઈતી હેલી જાર થઈતી હેલી લાજ મેલી કા શામની સંગે આંખ મિચોલી ખેલી આંખ મિચોલી ખેલી બંસરી બાલની ધૂને તે ગાયું બંસરી બાલની ધૂને તે ગાયું ગીત અલી મન ભાવન ગોકુળમાં શામ નાવે ચાલ સખી વન રાવન ચાલ સખી વન રાવન રાસ રમે છે રસિયો છોરો રાસ રમે છે રસિયો છોરો કરતો સ્નેહની લાણી કરતો સ્નેહની લાણી તું મધરાતે બેસી રહે છે ઘરમાં ઘૂંઘટ તાણી ઘરમાં ઘૂંઘટ તાણી ઝાકળ સાથે રાત રમે ને ઝાકળ સાથે રાત રમે ને અશ્રુ સાથે અંજન ગોકુળમાં શામ નાવે ચાલ સખી વન રાવન ચાલ સખી વન રાવન ક્યાં સુધી તારા નૈણથી રહેશે બોલ અષાઢ ને શ્રાવણ ગોકુળમાં શામ નાવે ચાલ સખી વન રાવન ચાલ સખી વન રાવન ચાલ સખી વન રાવન ચાલ સખી વન રાવન વાહ ચાલ સખી વન રાવન અને આ તો મહિનો એવો છે કે આપણને પણ એમ થાય કે હાલો આપણે વનરાવન પહોંચી જઈએ ગોકુળ મથુરા વૃંદાવન આ સફર ખેડવાનું આ મહિનામાં ભરપૂર મન થાય અને લોંગ વીકેન્ડ છે અને એમાં સાથે સાથે જન્માષ્ટમી જેવો અવસર જ્યારે રજા તો કરો જ પણ કાનુડાનો જન્મ અને પંજરી ને મટકી ફોડ ને આહા હા ત્યારે આ બધી રચનાઓ ઉજવવાનું એક ખાસ કારણ મળી રહે છે આપણને આપણી ભાષાને ઉજવવાનું તહેવારો દરમિયાન એક ખાસ કારણ મળી જતું હોય છે આ ભાષાનો ઉત્સવ જો કે અમે તો દર શુક્રવારે અહીંયાથી ઉજવતા રહીએ છીએ અને આવા આવા સરસ મજાના સિંગર્સને પરફોર્મન્સને અહીંયા અમારે ત્યાં આમંત્રણ આપીને સરસ મજાના ગુજરાતી ગીતો સાંભળીએ છીએ તમારે આ બધા ગુજરાતી ગીતો સાંભળવા હોય તો અમે સરસ રીતે અને બે ત્રણ રીતે રેકોર્ડ કર્યા છે એક તો એના ઓરિજિનલ ફોર્મેટમાં વર્ઝનમાં છે સાથે સાથે જે પણ કલાકારો અહીંયા આવીને પોતાની કે કોઈક બીજાની રચનાઓ અહીંયા રજૂ કરે છે અને અમે સરસ રીતે હાઈ એન્ડ સ્ટુડિયોમાં રેકોર્ડ કરી લઈએ છીએ આખું આ સેશન લાઈવ જમિંગના એપિસોડિક વર્ઝનમાં પણ એપ્લિકેશન પર અવેલેબલ છે અને હવે તો આ બધા કલાકારોના કંઠે ગવાયેલા જુદા જુદા ગીતોના
સોલો ટ્રેક્સ પણ અમે છૂટા પાડીને એપ્લિકેશનમાં મૂક્યા છે. એટલે એટલા બધા વેરાયટી વાળા ગુજરાતી ગીતો તમને આ એપ્લિકેશનમાં સાંભળવા મળશે કે તમને મજા પડી જશે. લગભગ 20-22 હજારથી વધારે ગુજરાતી ગીતો આ એપ્લિકેશનમાં આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. જે લોકો કલાકારો છે અને જેમને સાંભળવાની ઈચ્છા છે કે જેમને શીખવાની કે થોડું વધારે પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે અને ઓરિજિનલ વર્ઝન્સને રેફર કરવાની ઈચ્છા છે, એ લોકો માટે તો આ એપ્લિકેશન અદ્ભુત છે. અને જે લોકો ભાવકો છે, રસિકો છે, ચાહકો છે, એમના માટે તો આ ક્યાં બાત જેવું છે જ. તો ડાઉનલોડ કરી લો, આ એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. અને ખૂબ બધા લોકો પણ સાથે સાથે સતત જોડાયેલા છે. ધાર્મી ત્રિવેદી કહી રહ્યા છે, ધ્વનિ જોરદાર, વોઇસ ક્લેરિટી, કંઠિલ કલરવની યાદ આવી ગઈ. ક્યાં બાત હૈ, વાહ ભાઈ વાહ. પરેશ શાહ કહી રહ્યા છે, ધ્વનિતભાઈ વડોદરાની આન બાન અને શાન, યે બાત. લાડકા આસન કહી રહ્યા છે, સુપર. જયેશકુમાર પટેલ, વાહ વાહ. હાર્દિક દરજી, હા મોજ, હા વાહ, મોજ મોજ. નીરવ બક્ષી, વાહ. નિષદભાઈ, ઓકે. મુન્ની ભટ્ટ કહી રહ્યા છે, રિયલ ટ્રિબ્યુટ ટુ નરેન્દ્રભાઈ જોશી બાય ધ્વનિત, સેલ્યુટ ટુ બોથ, કીપ ઇટ અપ ધ્વનિત. એવું કહી રહ્યા છે મુન્ની ભટ્ટ. મલય જોશી, જલસો હા બાપુ, એવું કહી રહ્યા છે. મેઘા જોશી કહી રહ્યા છે, શબ્દો અને સુર, નૈષદભાઈ અને નૈષદ એન્ડ ધ્વનિત, જુગલબંદી અને જલસો. થેન્ક યુ મેઘાબેન, થેન્ક યુ વેરી મચ. જીગર આચાર્ય કહી રહ્યા છે, નૈષદભાઈ અને ધ્વનિતભાઈનો સમન્વય એટલે જલસો જ જલસો, હાઉ સ્વીટ, થેન્ક યુ વેરી મચ. બિંદુ આર વડગામા ખૂબ સરસ કહી રહ્યા છે, ડ્યુસ પંડ્યા અગેઇન સતત જોડાયા છે આપણી સાથે અને કહી રહ્યા છે વાવ. દેવેન્દ્ર જોશી યોર ફાધર કહી રહ્યા છે, વાહ નિષદભાઈ, તમે પણ સુરોની જેમ જ વહી રહ્યા છો, આહા, વોટ અ કોમ્પ્લિમેન્ટ, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ, આઈ ટેક નોટ, થેન્ક યુ. મેઘા જોશી, નિષદભાઈ મિસ્ડ માય ફરમાઈશ બટ યુ કોટ ઇટ. અચ્છા, આ જ ફરમાઈશ હતી તમારી, ચાલ સખી વનરાવનવાળી, ઓકે. હજી થોડી ફોડ પાડીને લખશો તમારી ફરમાઈશ વિશે તો છે શક્યતા. ઘણી વખત એવું થતું હોય છે FB ના આટલા બધા રિસ્પોન્સીસ વચ્ચે ઘણા બધાની ફરમાઈશ ને રિક્વેસ્ટ ને બધું ખોવાઈ જાય છે. ખાસ કરીને જે સિંગર્સ આવ્યા હોય, જે એમના જે ખાસ ચાહકો ભાવકો, એમના પરિવારજનો સ્વજનો હોય કે જે આમ ખાસ સાંભળવા માગતા હોય કે મામા આ ગાજો, કાકા આ ગાજો, ભાઈ આ ગાજે, તમે આ ગાજો, પછી રહી જાય. કારણ કે એટલા બધા રિસ્પોન્સ આવે એમાં બધી વાંચવી શક્ય નથી હોતી. એટલે જે ઘરેથી લિસ્ટ આપી હોય ધ્વનિતભાઈ ગાઈ લેજો દરેકનું નામ બોલી બોલીને. પણ યા, તમે સતત તમારી રિક્વેસ્ટ વારંવાર લખશો તો પણ બને છે કે અહીંયા જલ્દી જલ્દી પહોંચે છે. વાહ ધ્વનિત, ખૂબ સુંદર. નરેન્દ્ર કાકાનું કમ્પોઝિશન પણ ખૂબ સરસ છે. નિશા પારખી આવું કહી રહ્યા છે. એન્ડ ઓહો, ખૂબ બધા લોકો છે જે સતત આપણી સાથે છે, એમના વિશે વાતો કરતા જઈએ આગળ વધીએ. એક ગઝલ ગાવા માંગુ છું. થોડો સમય મેં શિકાગોમાં વિતાવ્યો છે અને શિકાગો શહેરના એક ખૂબ જાણીતા કવિ છે, ડૉક્ટર અશરફ ડબ્બાવાલા. તો જ્યારે પહેલીવાર એમની સાથે મુલાકાત થઈ ત્યારે એમણે એક પુસ્તક મને ભેટ કર્યું અને એમાં પહેલી જે ગઝલ મારા હાથે લાગી એ આ ગઝલ છે. કવિ ખૂબ જાણીતા ડૉક્ટર છે અને એનાથી વધારે જાણીતા એ વ્યક્તિ છે અને એનાથી સુંદર એ લખે છે અને એટલું જ સુંદર સંગીત એ સાંભળે છે અને બિરદાવે છે. તો અશરફભાઈ, થેન્ક યુ સો મચ તમે આ ગઝલ મને આપી. ગઝલના શબ્દો ખૂબ સુંદર છે કે સૂર શું છે શું ખબર, સૂર શું છે શું ખબર, પણ તાર થાતા થઈ ગયા, રાગીણી ને રાગનો આધાર થાતા થઈ ગયા. તો મેં એક પ્રયત્ન કર્યો છે કમ્પોઝ કરવાનો. સૂર શું છે શું ખબર, સૂર શું છે શું ખબર, પણ તાર થાતા થઈ ગયા, સૂર શું છે શું ખબર, પણ તાર થાતા થઈ ગયા,
રાગિણીને રાગનો આધાર થતા થઈ ગયા. સૂર શું છે શું ખબર, પણ તાર થતા થઈ ગયા. રાગિણીને રાગનો આધાર થતા થઈ ગયા. સૂર શું છે શું ખબર, પણ તાર થતા થઈ ગયા. છોડ કે છાલક નિયમ ને ક્યાં કશી સમજણ હતી. છોડ કે છાલક નિયમ ને ક્યાં કશી સમજણ હતી, ક્યાં કશી સમજણ હતી. ફાગણોમાં રંગનો, ફાગણોમાં રંગનો અણસાર થતા થઈ ગયા. ફાગણોમાં રંગનો અણસાર થતા થઈ ગયા. રાગિણીને રાગનો આધાર થતા થઈ ગયા. સૂર શું છે શું ખબર, પણ તાર થતા થઈ ગયા. શબ્દની માટી લઈ, શબ્દની માટી લઈ આકાર થતા થઈ ગયા. શબ્દની માટી લઈ આકાર થતા થઈ ગયા. શું છે શું ખબર, પણ તાર થતા થઈ ગયા. સૂર શું છે શું ખબર, પણ તાર થતા થઈ ગયા. વાહ ભાઈ વાહ, વાહ વાહ. આવી અજાણી રચનાઓ સાંભળવાની જ મજા કંઈક ઓર છે. અમે તો દર શનિવારે આ લાભો લઈએ છીએ.
તમે દર શુક્રવારે જોડાજો. એકચ્યુઅલી શનિવારે રીતે કહું છું કે અમે લગભગ 28 એપ્રિલ સુધી, એટલે કે અમારી એપ્લિકેશનને બરાબર એક વર્ષ થયું ત્યાં સુધીમાં અમે દર શનિવારે આ કાર્યક્રમ કરતા હતા. હવે જરાક છેલ્લા 4 મહિનાથી 5 મહિનાથી આ દિવસ બદલ્યો છે, હવે અમે દર શુક્રવારે આ લાવો લઈએ છીએ. પણ વીકેન્ડ અમારો ગુજરાતી ગીત સંગીત સાથે હજી પણ અમે છેલ્લા 1.5 વર્ષથી ઉજવી રહ્યા છીએ. અને તમારે પણ આ કાર્યક્રમો માણવા હોય તો તમે જલસો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. અને ખૂબ બધા લોકો જે સતત આપણી સાથે જોડાયા છે અને એ લોકો આપણને વખાણી રહ્યા છે, એમનો રિસ્પોન્સ પણ વાંચવો ગમે એવો સરસ છે. વાહ અશરફભાઈ, અદ્ભુત ગઝલ, એવું દેવેન્દ્ર જોશી કહી રહ્યા છે. ધ્વનિત સાચે જ ખૂબ સુંદર રીતે નિભાવી છે અશરફભાઈની ગઝલને. શબ્દની માટીનો આકાર પછી કંઈ આગળ વંચાતું નથી, પણ આ રિસ્પોન્સ છે ડૂસ પંડ્યાનો. સતત આપણી સાથે છે, તમારા ખાસ ગાઢ મિત્ર લાગે છે. ધ્વનિતભાઈ, IPCL પરિવારના ગૌરવવંતા વિદ્યાર્થીઓ પૈકીના એક, મખમલી અવાજના માલિક, આવો કિરણકુમારનો રિસ્પોન્સ છે, એ પણ આપણી સાથે છે અત્યારે. વાહ વાહ, ખૂબ સરસ મ્યુઝિકનો સંગાત. નીરવ બક્ષી એવું કહી રહ્યા છે. મયુરી મહેતા કહી રહ્યા છે, આઈ એમ વોચિંગ ધ લાઈવ શો, વાવ દેટ ઇઝ ગ્રેટ. હેમા રાઠોડ કહી રહ્યા છે, ખૂબ બધી તાળીઓ પાડી રહ્યા છે. જયેશ ઠાકર, આશિતા પંચોલી, વિમલ જોશી, ધર્મેશ મકવાણા, આ બધા જ આ આખે આખા સેશનને માણી રહ્યા છે, વખાણી રહ્યા છે. જો પસંદ આવી રહ્યું હોય તો આ સેશનને બને એટલું શેર કરજો અને તમારા પ્રિયજનો સ્વજનો સુધી પહોંચાડજો. અશરફભાઈ, મધુબેન એન્ડ શિકાગો આર્ટ સર્કલ તરફથી ધ્વનિતને ખૂબ 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 અભિનંદન, એવું ડૂસ પંડ્યા કહી રહ્યા. થેન્ક યુ. વાહ વાહ, આટલું આમ દરિયાપાર દેશપારથી આટલા બધા લોકો અમને જુએ છે, અમને બહુ આનંદ છે. તમારે ત્યાં પણ વાત કરજો જલસો વિશે અને જલસો ડાઉનલોડ કરાવજો. તમારો માત્ર અત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ હોય, અહીંયા અંગૂઠો મળે એવું અમારે નથી જોઈતું. તમારી આંગળી પકડીને અમારે આગળ વધવું એ વાત, અને તમારી એ આંગળી એ રીતે કે ડાઉનલોડ કરો એપ્લિકેશન. ખૂબ બધા ગુજરાતી ગીતો તમારા સ્પર્શની રાહ જુએ છે. જી, ધન્યવાદ. ફરી એક ગઝલ સંભળાવું છું. વડોદરા શહેર સાથે મારો ખૂબ ગાઢ નાતો છે, ત્યાં જ હું ઉછર્યો. બિલકુલ, એક એક સરસ રિસ્પોન્સ કોઈક વડોદરા તરફથી પણ આવ્યો તો. હા, વિની પટેલ કહી રહ્યા છે, વડોદરા ઝલક્યું, ખૂબ સરસ ધ્વનિ. થેન્ક યુ વિની. હમણાં એક તમે જે કમેન્ટ વાંચી એમાં કંઠીલ કલરવ શબ્દનો ઉલ્લેખ થયો. અમે બહુ વર્ષો પહેલાં, દક્ષેશ પણ એમાં સામેલ હતો, કંઠીલ કલરવ નામની એક સંસ્થાનો હું ભાગ હતો અને ગાયક તરીકે મારી એમાં ઓળખાણ ડેવલપ થઈ હતી. પણ પછી અમે લોકો મળીને ખૂબ સુંદર સુગમ સંગીતના કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કરતા. એ કંઠીલ કલરવ જેમનું બાળક કહી શકાય એવા એક ખૂબ મારા અંગત વડીલ મિત્ર અમિત ત્રિવેદીની ગઝલ છે. વાહ વાહ. અને એમને ખૂબ શોખ હતો લખવાનો, અને હી વોઝ સો સિરિયસ કે એમણે ગઝલ લખતા શીખી. ઘણા લોકો બસ લખતા હોય છે અને લખાઈ જતું હોય છે, પણ એમાં ગઝલનો છંદ કે એ બધું કદાચ નિભાવી નથી શકાતું હતું. પણ આમણે એ બહુ તકેદારી રાખી કે લખવું તો પરફેક્શનથી લખવું, બાકી પછી નહીં છાપવા દેવું ક્યાંય. તો એવી ગઝલ છે અમિતભાઈની, અને મેં થોડા દિવસ પહેલાં જ સ્વરો થોડા એમાં નાખવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાગત. નાની બહેરની ગઝલ અને ખૂબ સુંદર શબ્દો. કે સુખ મળે જ્યારે મળે, અનહદ મળે, દુઃખ ભલે મળતા એની સરહદ મળે. સુખ મળે જ્યારે મળે, અનહદ મળે, સુખ મળે જ્યારે મળે, અનહદ મળે, સુખ મળે જ્યારે મળે, અનહદ મળે, દુઃખ ભલે મળતા એની સરહદ મળે, સુખ મળે જ્યારે મળે, અનહદ મળે, દુઃખ ભલે મળતા એની સરહદ મળે, સુખ મળે જ્યારે મળે,
સરહદ મળે સફરની માત્ર હું કલ્પના કરું એ સફરની માત્ર હું કલ્પના કરું એ સફર કલ્પના કરું ને પછી ગીતો મને બેહદ મળે ને પછી ગીતો મને બેહદ મળે દુઃખ ભલે મળતા સરહદ મળે સુખ મળે જ્યારે મળે અનહદ મળે અમિતભાઈ તમે કદાચ તમારા પોતાની માટે આ લખ્યું છે એ વળી કેવું બને કે તું લખે એ કહાની નાજ અંત સુખદ મળે એ કહાની નાજ અંત સુખદ મળે દુઃખ ભલે મળતા એની સરહદ મળે સુખ મળે જ્યારે મળે અનહદ મળે સુખ મળે જ્યારે મળે અનહદ મળે સરસ કમ્પોઝિશન છે બહુ કેચી છે બહુ સરસ અને નાની બેરની આ ગઝલનું આ સ્વરાંકન અને મને જવાહર બક્ષીનો આ શેર જે કદાચ મારી સમજણ પ્રમાણે એકદમ નાની બેરમાં લખાયો છે એ બહુ જ ગમે છે ગઝલ વિશે તો અનિતભાઈ સાંભળજો જી જવાહર બક્ષી લખે છે કે એ કહે તે કરવાનું એ કહે તે કરવાનું આ ગઝલ છે ડાપણ નહીં ક્યાં વાત એ કહે તે કરવાનું આ ગઝલ છે ડાપણ નહીં જવાહર બક્ષી આવી સરસ મજાની આ પંક્તિઓ વચ્ચે અને મુકેશભાઈ કહે છે એમ બે પંક્તિના ઘરમાં બેઠા છીએ ત્યારે આ સરસ મજાની મહેફિલ જામી છે ત્યારે આ સમા બંધાયો છે ત્યારે હજીએ કેટલીક પ્રસ્તુતિઓ આપણી રાહ જોઈ રહી છે અને અમે રાહ જોઈ રહ્યા છે તમારી કે તમે ફટાફટ જલસો ડાઉનલોડ કરો અને એ રીતે આ ગુજરાતી ગીતોને તમારા ગજવામાં સમાવી લો તમારી ગુંજે ભરી લો અને એને વારંવાર તમે જ્યાં પણ હો ત્યાં માણો એટલા માટે તો આ એપ્લિકેશનનું સ્વરૂપ લઈને આ આખે આખો ઉપક્રમ તમારી સામે ખડો કર્યો છે કે જેથી તમે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે રીતે માણી શકો એપ્લિકેશનની સાઇઝ બહુ ઓછી છે એનો ડેટા પેક પણ તમારો ઘણો ઓછો વપરાય એ રીતે અમે આની વ્યવસ્થા ગોઠવી છે તો તમે તરત જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેથી તમને ગુજરાતી ગીતો અને ગુજરાતી ભાષા અને તમારી માતૃભાષાની નજીક રહેવાનો સતત એક ચાન્સ મળ્યા કરે વાવ
ખૂબ બધા લોકો સતત આપણી સાથે જે છે એમનો પણ ઉલ્લેખ કરવો બને છે. નીતિન મહેતા કહી રહ્યા છે, વેઇટિંગ ફોર ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ. નીતિનભાઈ, દેટ ઇઝ ડન, એ તો આવી ગયું. તમે થોડાક મોડા છો અને એ રીતે આખે આખો કાર્યક્રમ જ્યારે શરૂઆત થઈ એની લગભગ શરૂઆતની રચનાઓમાંની જ આ રચના હતી, જે તમે કદાચ મિસ આઉટ કરી ગયા, તમે કદાચ હમણાં જ જોડાયા છો. ત્યારે મારે તમને એ પણ કહેવું છે કે આ આખે આખો કાર્યક્રમ એક સરસ મજાના હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ સાથે રેકોર્ડ થઈ રહ્યો છે, એટલે ધારો કે તમે મિસ કરી ગયા હો તો આ કાર્યક્રમ પતશે અને લગભગ અડધો કલાકના સમયમાં જ આનું એક સરસ મજાનું સ્ટુડિયો રેકોર્ડિંગ તમને એપ્લિકેશનમાં સૌથી પહેલું સાંભળવા મળશે. તો તમે આ રચના જે મિસ આઉટ કરી ગયા છો ને ધ્વનિતભાઈના અવાજમાં તમારે સાંભળવી છે, એ તમે ફરીથી સાંભળી શકશો. અને થોડા વખતમાં આના સોલો ટ્રેક્સ પણ અવેલેબલ થઈ જશે, એટલે આ બધા જ ટ્રેક્સ જરા છૂટા છૂટા કરીને પણ અમે એપ્લિકેશનમાં સમાવી લઈશું. ચોક્કસથી એપ્લિકેશન હશે તો તમને મજા પડશે. અસ્ફાક મિયા કહી રહ્યા છે, વાહ સર, ભરત ચટવાની ઇઝ વોચિંગ યુ, થેન્ક યુ વેરી મચ ભરતભાઈ. ગિરીશ ચંદેગ્રા કહી રહ્યા છે, શરૂઆતમાં આવી ગઈ, તમે મિસ કરી. ઓકે, જે મેં જવાબ આપવાનો હતો એમણે કીધો છે. ચેતન પાઠક કહી રહ્યા છે, આવ સૂરજ, વાહ અમિત સર. સંદીપ વેકરિયા કહી રહ્યા છે, જલસો હિ જલસો સંદીપ વેકરિયા, વાહ 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 ક્યા બાત હૈ. એવું સુભાષ પંડ્યા કહી રહ્યા છે. વિવેક ભૂત કહી રહ્યા છે, વોટ અ ગઝલ રિટન બાય અમિત ત્રિવેદી એન્ડ સિંહભાઈ જોશીજી, વાવ, વોટ અ લવલી ફીડબેક. ભાર્ગવ ભેંસાણીયા કહી રહ્યા છે કે ખૂબ જ સરસ સ્વરાંકન, નાઇસલી સંગ, લોટ્સ ઓફ ફીડબેક ફોર યુ ધ્વનિતભાઈ, થેન્ક યુ. અદ્ભુત, વાહ વાહ, ખૂબ જ મજા પડી રહી છે, નીરવ રાવલનો આ ફીડબેક. ચેતન પાઠક કહી રહ્યા છે, વાહ કીબોર્ડના માણીઘર પાર્થ ઠક્કર, કોઈ કે તું તને શોધી જ કાઢે છે. પ્રીતિ ત્રિવેદી કહી રહ્યા છે, અત્યારે તારો અવાજ અનહદ સુખની અનુભૂતિ કરાવે છે. પ્રીતિ ત્રિવેદી, ઓકે. કલ્પક ગાંધી કહી રહ્યા છે, વાહ અમિતભાઈ, વાહ ધ્વનિત. કલ્પક ફ્રોમ હ્યુસ્ટન, થેન્ક યુ સર. દેવેન્દ્ર જોશી, વાહ અમિત ત્રિવેદી, ભવ્ય ગઝલ, આ હા હા. અને હજી તો ઘણા બધા રિસ્પોન્સ છે, હું ધીમે ધીમે વાંચું છું, પણ આપણે અત્યારે આગળ. જવાહર બક્ષીની વાત નીકળી તો મને કંઈક યાદ આવ્યું, એટલે મારા લિસ્ટમાં ગઝલ નહોતી એકચ્યુઅલી, પણ જવાહરભાઈની વાત નીકળી જ છે તો બે શેર સંભળાવી દઉં છું. હું જેમને સુગમ સંગીતના ખલીફા કહું છું એવા પુરુષોત્તમ ઉપાધ્યાયની આ સ્વર રચના, અને એવા જ ખૂબ જોરદાર કવિ જવાહરભાઈ. અને ગઝલને જ્યારે રેકોર્ડ થઈ ત્યારે કંઠ આપ્યો તો સુગમ સંગીતના સર્વોચ્ચ બેસ્ટ વોઇસ ક્વોલિટીવાળા ગાયક જેમને હું માનું છું, એમને હું પગે લાગું છું, એમના કંઠને પગે લાગું છું, આશિતભાઈ દેસાઈ. મારા જીવનનો મર્મ શું, મારા જીવનનો મર્મ શું, હું છું ને હું નથી, ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, ટોળા શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ શું, મારા જીવનનો મર્મ શું, હું છું ને હું નથી, જવા દો કશું નથી. હું તો નગર
ડોલ છું દાંડી પીટો મને હું તો નગર નો ઢોલ છું દાંડી પીટો મને ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી મારા જીવનનો મર્મ શું હું છું ને હું નથી ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી ગઝલના ચાહકો માટે સુગમ સંગીતના ચાહકો માટે કદાચ આ રચના અપરિચિત ન હોઈ શકે અને એના આ શેર જે મને બહુ જ ગમે છે ધ્વનિતભાઈ એક ગાયો બાકીના ત્રણ હું તમને સંભળાવું છું શુળી ઉપર જીવું છું અને લંબાતો હાથ છું શુળી ઉપર જીવું છું અને લંબાતો હાથ છું મારામાં ને ઈશુમાં બીજું કંઈ નવું નથી ને નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ હું ઢોલ છું પીટો મને કંઈ પણ થતું નથી અને જે શેર ગઝલમાં કદાચ નથી સમાવાયો પણ અદ્ભુત છે કે સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી જવાર બક્ષી આ ખૂબ જાણીતી રચના ગુજરાતી સુગમ સંગીતના ચાહકોને ખૂબ લોકપ્રિય રહી છે અને ખૂબ ગમતી રહી છે આવી આ રચના આવી જાણીતી અજાણી રચનાઓ આવા જાણીતા અજાણ્યા કલાકારો આપણી સમક્ષ દર શુક્રવારે અહીંયા જલસુના મંચ પરથી આ લાઈવ જેમિંગના માધ્યમ દ્વારા દર શુક્રવારે પ્રસ્તુત કરતા રહે છે મને વિશ્વાસ છે કે તમે આજે આવ્યા છો દર શુક્રવારે આવશો ને અમારી સાથે આ કંઠને આ કલરવને માણશો અને એ રીતે ભાષાના આ શબ્દોને આ માટીની મહેકને વરસાદ પડે કે ના પડે શ્વાસમાં ભરશો અને પોંખશો જે સમય બચ્યો છે એમાં આપણે મહત્તમ ધ્વનિતભાઈને સાંભળીએ તમારો રિસ્પોન્સ પણ વચ્ચે વચ્ચે મને જગ્યા મળશે ત્યાં લેતો જઈશ પણ એક તરત નવી પ્રસ્તુતિ તરફ આગળ વધીએ હિતેન આનંદપરા ખૂબ જાણીતા કવિ અને આ ગીતની બે ત્રણ વાર ફરમાઈશ આવી ગઈ એટલે હવે તો બને છે કે તને ખોટું જો લાગે તો હું શું કરું મને આછકલું અડવાની ટેવ વાહ ભાઈ વાહ તને ખોટું જો લાગે તો હું શું કરું મને આછકલું અડવાની ટેવ તને ખોટું જો લાગે તો હું શું કરું મને આ છકલું અડવાની ટે મને આ છકલું અડવાની ટે મને આ છકલું અડવાની ટે તને ખોટું જો લાગે તો હું શું કરું મને આ છકલું અડવાની ટે હું તો ઝાકળને અડકું હું વાદળને અડકું અડકું છું પડતા વરસાદને હું તો ઝાકળને અડકું હું વાદળને અડકું અડકું છું પડતા વરસાદને મને ઝરણાના પાણી દે અમથા જો કોલ મન ઝરણાના પાણી દે અમથા જો કોલ પળમાં જ બોળી લઉં જાતને તને ભીનું ના લાગે તો હું શું કરું મને કોરું કટ રડવાની ટે
તને ભીનું ના લાગે તો હું શું કરું, મને કોરું કટરડવાની ટેવ, મને આ ચકલું અડવાની 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 ટેવ. મને આછકલું અડવાની ટેવ. ચોમાસામાં આ સ્પર્શનું મહત્વ કેટલું વધી જાય, અને આવી સરસ મજાની આ સ્પર્શીલી રચના પણ કેટલી સૂચક બનીને રહે છે. મારી પાસે હવે જે સમય છે અને મારે મહત્તમ ઉપયોગ કરવો છે, એટલે હું મારી વાત હંમેશા આ છેલ્લી 15-20 મિનિટોમાં ટૂંકાઈ લેતો હોઉં છું, અને ઘણા બધા ફીડબેક જે સતત મારી સાથે ચાલે છે અને આવે છે એમની પણ મને ઈચ્છા છે કે હું એ બધાની વાત કરું. બટ અત્યારે એને માંડી વાળીને આપણે તરત જ ધ્વનિતભાઈ પાસેથી બીજું કંઈક સરસ મજાનું સાંભળીએ, અને જે છેલ્લી 10-15 મિનિટ રહી છે એને એ રીતે આપણે. મારે બહુ બધા ગીતો ગાવા છે પણ સમયની પાબંધી છે, એટલે હું થોડું થોડું ટૂંકાવું છું કે હું જ્યારે વડોદરા છોડીને મુંબઈ સ્થાયી થયો તો આ બે કવિઓ હિતેન આનંદપરા અને મુકેશ જોશી, એ બંનેનો પરિચય મને અંકિત ત્રિવેદીએ કરાવ્યો, અને ખૂબ આભારી છું હું અંકિતનો પણ. તો મુકેશભાઈએ લખેલી ખૂબ સુંદર ગઝલ છે, એના બે શેર સંભળાવું છું. કોણ જાણે શું ખૂટે છે, કઈ ખબર પડતી નથી. કોણ જાણે શું ખૂટે છે, કઈ ખબર પડતી નથી. એક ધારું મન તૂટે છે, એક ધારું મન તૂટે છે, કઈ ખબર પડતી નથી. કોણ જાણે શું ખૂટે છે, કઈ ખબર પડતી નથી. પ્રેમને પહેલે દિવસ, પ્રેમને પહેલે દિવસ તો સ્પર્શ પણ હોતો નથી. પ્રેમને પહેલે દિવસ તો સ્પર્શ પણ હોતો નથી. પ્રેમને પહેલે દિવસ તો સ્પર્શ પણ હોતો નથી. કોણ કોનું શું લૂંટે છે, કોણ કોનું શું લૂંટે છે, કઈ ખબર પડતી નથી. કોણ જાણે શું ખૂટે છે, ખબર પડતી નથી. એક ધારું મન તૂટે છે, કઈ ખબર પડતી નથી. કોણ જાણે શું ખૂટે છે, કઈ ખબર પડતી નથી. ગઝલની આ મહેફિલ હવે, ગઝલની ગીતોની આ મહેફિલ હવે એના અંતિમ પડાવ પર છે આજની સાંજે. ત્યારે મારે તમને વારંવાર એટલું યાદ ચોક્કસથી અપાવવાનું છે કે
જલસોને તમારા પીઠબળની સતત જરૂર છે. એટલે ક્યાંક એવું ના થાય કે તમે અત્યારે આવ્યા, ફેસબુક ઉપર આ કાર્યક્રમ માણ્યો અને પછી જતા રહો, ભૂલી જાઓ. યાદ રાખજો, ધ્વનિતભાઈ અમારે ત્યાં આવ્યા છે અને અમે જઈએ જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે. એટલે આ કાર્યક્રમ પૂરતા તમે અમારી સાથે જોડાઓ અને આ ફરમાઈશી ગીતોનો કાર્યક્રમની જેમ આખો કાર્યક્રમ માણો, એટલું નહીં ચાલે. તમે અહીં સુધી આવ્યા છો તો અમે આગ્રહપૂર્વક તમારી પાસેથી આ એક ડાઉનલોડ ચોક્કસથી ઈચ્છીએ છીએ. પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં એપ્લિકેશન મળશે. લગભગ લાખેક લોકો આને ડાઉનલોડ ઓલરેડી કરી ચૂક્યા છે અને ઘણા બધા લોકો સતત કરી રહ્યા છે અને પોતાની માતૃભાષા સાથે સંકળાવાની આ તક જતી કરતા નથી. આપણે જ્યારે અંગ્રેજી ભાષાની વચ્ચે અને એની વૃદ્ધિ વચ્ચે બેઠા છીએ ત્યારે, અને આપણી ભાષાની ચિંતા વચ્ચે બેઠા છીએ ત્યારે, અમને બહુ આનંદ છે કે અમે અમારી ભાષાને પ્રેમ કરીને, એની મમત રાખીને આપણી ભાષાના આટલા સરસ મજાના ગીતો, કવિતાઓ, આ સાહિત્ય તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. સાહિત્ય કઈ રીતે, કહું તમને થોડી વારમાં. પણ એ પહેલાં સતત આપણે ગુજરાતી ભાષાના અદ્ભુત સ્વરાંકનો, અજાણ્યા અને ચિરપરિચિત સ્વરાંકનો ધ્વનિતભાઈ પાસેથી આજે સાંભળી રહ્યા છીએ ત્યારે છેલ્લી દસેક મિનિટનો સરસ મજાનો ઉપયોગ કરીએ. સાહિત્ય કઈ રીતે જોડાયું છે જલસોમાં એ પણ જણાવું છું. તરત પાછા વળી ધ્વનિતભાઈ પાસે. જી ધ્વનિતભાઈ, હવે કદાચ છેલ્લી બે ગઝલો. જી બિલકુલ. એક સામાન્ય રીતે આપણે જે કાર્યક્રમો કરીએ એમાં ભૈરવીથી અંત કરતા હોય છે કાર્યક્રમનો, થોડીક લાઇન્સ ભૈરવી માં એક ગઝલ છે. શેર છે, કાં તો હૃદયની પાસ હો, કાં તો હૃદયની પાસ હો, કાં તો હૃદયથી દૂર હૃદયની પાસ હો, કાં તો હૃદયથી દૂર અંતર છે કેટલું, અંતર છે કેટલું, એ અંતરને પૂછજો કેવી રીતે મરે છે, સિકંદરને પૂછજો, સિકંદરને પૂછજો. હવે એક બીજી ગઝલ સંભળાવું છું જે મારી અંતિમ પ્રસ્તુતિ છે. દુઃખી થઈને છૂટા નથી પડવું, એટલે એક પોઝિટિવ અપ્રોચ લઈને હું અહીંયા આવ્યો હતો. અને આઈ એમ સો મચ ગ્રેટફુલ નૈશદભાઈ અને જલસો પરિવાર. અને હું ઓડિયન્સને કહેવા માગું છું કે આપ જે જોઈ રહ્યા છો, બે સાજિંદાઓ નૈશદભાઈ અને હું, પણ બેકહેન્ડમાં જે લોકો કામ કરી રહ્યા છે એ બધાના નામ હું કદાચ જાણતો પણ નથી, ઉલ્લેખ પણ નહીં કરી શકું.
પણ બહુ જોરદાર કામ થઈ રહ્યું છે અને હું માની ગયો, તમારા બધાનો ફેન થઈ ગયો આજે. અને ખૂબ સુંદર કામ, ફેન્ટાસ્ટિક ગ્રુપ વર્ક. મને ઈર્ષ્યા આવે છે કે કદાચ મને આ રીતે કામ કરવા મળતું હોય તો કદાચ ભવિષ્યમાં અહીંયા બીજા ગાયકો ગાતા હશે અને હું તમને સપોર્ટ કરતો હોઈશ. તો રહીશ મણિયારની એક બહુ સુંદર, એકદમ સરળ શબ્દવાળી એ ગઝલ જેની રચના મેં કરી હતી થોડા વર્ષો પહેલાં, એનાથી હું અંત કરું છું કાર્યક્રમનો. કે આવ મારી જિંદગી ચાહું તને, તું મને જેવી મળી ચાહું તને. આવ મારી જિંદગી ચાહું તને, આવ મારી જિંદગી ચાહું તને, તું મને જેવી મળી ચાહું તને, આવ મારી જિંદગી ચાહું તને, આવ મારી જિંદગી ચાહું તને. તું સરી ગઈ ને હતો બેધ્યાન હું, તું સરી ગઈ ને હતો બેધ્યાન હું, આવ મળવાને ફરી ચાહું તને, આવ મળવાને ફરી ચાહું તને, મને જેવી મળી ચાહું તને, આવ મારી જિંદગી ચાહું તને. ક્યાં સુધી ચાહીશ એ તો નહીં કહું, 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 મારા હર એક શ્વાસથી ચાહું તને, મારા હર એક શ્વાસથી ચાહું તને, તું મને જેવી મળી ચાહું તને, આવ મારી જિંદગી ચાહું તને, 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 ચાહું તને. વાહ ભાઈ, વાહ 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 વાહ. આવ મારી જિંદગી ચાહું તને. આમ જોવા જઈએ તો દર અઠવાડિયાના આ પાંચમા દિવસે, આ શુક્રવારે, અમારા માટે આ એક માત્ર ગઝલની બે પંક્તિઓ નથી રહેતી પણ અમારા લોહીનો થડકારો બની જાય છે, અમારી નસોમાં ચાલતો પ્રવાહ બની જાય છે. આવ મારી જિંદગી ચાહું તને, આ માતૃભાષા સાથે, આ ગુજરાતી ભાષાના આ અપ્રતિમ ગીતો સાથે, આ સ્વરાંકનો સાથે, આ સ્વર સાથે, આ કંઠ સાથે, આ શબ્દ સાથે, આ સૂર સાથે. અને એ રીતે અમે તો જિંદગીની, ભાષાની, સંબંધોની, સમજણની, આવડતની થોડા વધારે નજીક પહોંચીએ છીએ દર
શુક્રવારે. આ ભાષા અમને અમારામાં અમારું માણસપણું શોધીને દર અઠવાડિયે અમારા હાથમાં મૂકી દે છે. આ ભાષા, આ શબ્દ, આ શબ્દો, આ સ્વરાંકનો, આ સુરો અમને અમારાથી અને અમારાઓથી થોડા વધારે નજીક લઈ જાય છે. અમને બહુ આનંદ છે કે અમે આવા કોઈક સરસ મજાના કાર્યક્રમને લઈને તમારા દ્વાર ઉપર દર શુક્રવારે આવીને ઊભા રહીએ છીએ અને તમે ખૂબ હુંફાળો, ઉમળકાસભર અમને આવકાર આપો છો. એને માટે જ અમે દર શુક્રવારે અને આમ સતત તમને કરાવતા રહીએ છીએ જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન. સાહિત્યની વાત કરતો તો ત્યારે મારે તમને એ જ કહેવું છે કે સાહિત્યનો પણ માત્ર કવિતા અને શબ્દ સુધી જ આ એપ્લિકેશનમાં ઉલ્લેખ નથી, પણ અહીંયા ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનું અમે ડ્રામેટિક રીડિંગ પણ કરીએ છીએ. ઝવેરચંદ મેઘાણીની હમણાં જ આ મંગળવારે જ જન્મતિથિ ગઈ છે ત્યારે અમે લગભગ તેમની શ્રેષ્ઠ વાર્તાઓનું ચયન કરીને એને ડ્રામેટિકલી રીડ કરીને પ્રસ્તુત કરી છે. આ બધું જ તમને જલસો કરાવશે દરરોજ દરેક પળે. તો ડાઉનલોડ કરી લો, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે આ આખી આખી વ્યવસ્થા, બરાબર. અને અત્યારે બસ આવ મારી જિંદગી ચાહું તને, એવું ગાતા ગાતા આ સરસ મજાના મધ્યમ વરસાદી મોસમમાં છૂટા પડવાનો અત્યારે અલ્પ વિરામ મૂકવાનો સમય છે. ત્યારે હું ધ્વનિતભાઈનો ખૂબ 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 આભાર માનું છું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ ધ્વનિતભાઈ. તમે ઘણા અજાણ્યા સ્વરાંકનો આજે સંભળાવીને અમને ન્યાલ કરી દીધા, અમને બહુ મજા પડી ગઈ છે. એટલો જ આભાર માનું છું. પાર્થ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અમારો પ્રસંગ સાચવી લીધો છે તે, થેન્ક યુ વેરી મચ. અને એટલી જ દિલથી આભારી છું હું દક્ષેશભાઈનો. દક્ષેશભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અને તમે બધા જે અમારી સાથે સતત જોડાયેલા રહો છો એમનો આભાર તો કેટલો માનું, જેટલો માનું એટલો ઓછો છે, હે ને. સતત અમારી સાથે બન્યા રહેજો. તમારો હુંફાળો પ્રતિભાવ, તમારું પીઠબળ અમારે અમને થોડો વધારે ધક્કો મારે છે આ કાર્યક્રમ તરફ, આ હેતુ તરફ. બસ તો આ શુક્રવારે આટલું જ. આવતા શુક્રવારે કોઈક નવા કલાકાર સાથે ફરીથી લાઈવ જેમિંગ કરીશું અને કરતા રહીશું જલસો. એકવાર ફરીથી ખૂબ ખૂબ આભાર અને કેન વી મેક સમ મોર નોઇઝ ફોર ધ્વનિતભાઈ એન્ડ ટીમ. ઓન ધેટ નોટ, આવતા અઠવાડિયે, આવતા શુક્રવારે ફરીથી મળીએ છીએ કોઈક સરસ મજાના કલાકાર સાથે. ગુજરાતી ગીત સંગીતની મહેફિલ ફરી જમાવીશું. ત્યાં સુધી કરતા રહો જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો.